નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ અને આપણે દર વખતે એ આપણે નવા નવા ખેડૂત મિત્રો અને નવા નવા પાકની એ મિત્રો આપણે વાત કરતા હોઈએ ત્યારે મિત્રો, ખેતીની અંદર જે છે એ નવી નવી પદ્ધતિઓ, નવી નવી ટેકનોલોજી અને નવા નવા બિયારણો, એ ખેતીની અંદર નવી ક્રાંતિ એ થતી રહેલી છે. નવી ક્રાંતિથી જે એનાથી ખેડૂતો જે છે એ પોતે પોતાની રીતે જે છે એ અખતરાઓ કરી અને ખેતીની અંદર એક નવું જે છે, એક નવું જ જે કહે ને કે નવી જ નવી ટેકનોલોજી અને નવી નવી બિયારણના અખતરાઓના કારણે એ લાંબા ગાળા સુધી જે છે એ પાકો થઈ શકે અને એ પાકોની અંદર કોઈ દવા ખાતરો નાખ્યા વગર પણ જે છે સારામાં સારી રીતે ખેતી થઈ શકે છે. અને આ જે પ્રાકૃતિક ખેતી જે છે એ પ્રાકૃતિક ખેતીને એ પ્રોત્સાહન માટે આવી પાકો એ ખૂબ જ ઉપયોગી છે. ત્યારે આજે આપણે એવા જ પાકની વાત કરવી છે કે મિત્રો, સોળીનો પાક જે વટાણા સોળી કહી શકીએ, તો આ વટાણા સોળી એ શું છે, એનું કેટલું બિયારણ જોવે, એને ક્યારે વાવણી કરવાની હોય, એનું અંતર કેટલું રાખવાનું હોય, એને પિયત કેવી જરૂર પડે છે અને વાવ્યા પછી કેટલા દિવસે ઉતારા શરૂ થાય અને એ ઉતારો એટલે કે એને પાક આપવાની શરૂઆત કર્યાથી કાપણી એટલે કે શ્યા સુધી એનો અંત ન આવે એટલે કે કેટલા 2 મહિના 5 મહિના કેટલા સુધી ચાલે છે, દવા ખાતરનો ખર્ચ કેવો લાગે છે, આવી ઝીણી ઝીણી વાતોનું એ આપણે આજે અમારા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ તો જે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત જે પ્રાકૃતિક ખેતી કરે છે, જે ગાય આધારિત ખેતી છે, સુભાષ પાલેકર ખેતી પદ્ધતિથી ખેતી કરે છે અને એ છેલ્લા 4-5 વર્ષ જે છે આ ખેતી કરે છે અને એને દરેક પાકોની અંદર આપણે કહીએ ને ટમેટી ન થાય, મરચી ન થાય તો એને આસાનથી જે છે એ પાકો વાવ્યા છે અને કોઈ પણ જાતના દવા ખાતરનો ખર્ચો એને આવ્યો નથી અને એનો પાક ઉત્પાદન જે છે એ બીજાઓ કરતાં એ ઘણું બધું વધારે આવે અને ક્વોલિટીવાળું ઉત્પાદન એ કરે છે. તો એવા જ આપણા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લઈ અને પછી આપણે આગળ વધીએ. આપનું પૂરેપૂરું નામ? મારું નામ છે મકવાણા જયસુખભાઈ ત્રિકમભાઈ, ગામ ભોંયડા, ભોંયડા તાલુકો વિચ્યા, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર એક જયસુખ? મોબાઈલ નંબર છે 99-7-90-43-75. જયસુખભાઈ, તમે આ જે પરંપરાગત ખેતી જે કરતા હતા એની જગ્યાએ તમે આ પ્રાકૃતિક ખેતી તરફ શા માટે વળ્યા? પ્રાકૃતિક ખેતીમાં આપણે ખર્ચો બહુ ઓછો થાય, બિયારણ ઘરના હાલે અને વેચવામાં માર્કેટ ભાવ હારામાં છે, બરાબર. એટલે દવા ખાતર વગર થાય છે તો પછી કીધું આપણે બધા જોયું અને સુભાષ પાલેકર આપણે કનોણા મીટિંગ કરી હતી 2016-17 માં, એટલે ત્યારથી પછી આપણે જે 50-60% જમીન છે એમાં 13-13 શરૂઆત કરી દીધી હતી, બરાબર. એટલે અત્યારે સજીવ ખેતી તો લગભગ 30 વીઘા જમીન છે, 10-11 વીઘામાં કેમિકલ ખેતી કરવી છે, પછી 20-21 વીઘામાં તો સજીવ ખેતી કરવી. કયા કયા પાકો જે છે એ તમે એની અંદર વાવ્યા છે અને એમાં સફળ રીતે કેવો, કેટલામાં સફળ થયા છે? પાકમાં તો આપણે તુવેર વાવીએ છીએ, સિંગ, સણિયા, વાલ, પાપડી, દેશી વાલ, આ મોટા સોવા, પછી કાકડી, ટમેટી, દેશી મરચી, ઘઉં, આ બધા વાવેતર કરીએ છીએ દર વખતે, બધામાં વાંધો નથી. આપણે બીટી કપાસમાં તકલીફ પડે, થોડી બધી સુસ્યા છે, કોઈ નાલી વળીમાં આવે છે, બાકી બીજા બધા મોલમાં નથી વાંધો, બીજા બધા પાક હાલે છે. તમે આ વખતે આ જે મોટી સોળી એટલે કે ટૂંકમાં આ જે વટાણા સોળી કહેવાય છે, તો આ સોળી જે છે એની ખાસિયતો શું છે અને આ સોળી વાવવા પાછળનું તમારો શું હેતુ? આ વટાણા સોળી આપણે વટાણાની બદલી વટાણા આપણે છે પાકમાં કે માર્કેટમાં શિયાળા વાવેતર થાય નોરતામાં, પછી શિયાળામાં જ આવે, પછી આપણે દાણા કાઢવા માટે તુવેર અને વટાણા શિયાળા સિવાય ન હોય, બરાબર. આ વસ્તુ આપણે કાયમ 12 માસ ચાલુ રહેશે. આનો બજાર એ વટાણાની બદલીમાં સારું માં છે, બરાબર. વખતે આમાં 600-700-800-900 રૂપિયા સુધી મણમાં બજાર માં છે, બરાબર છે. અને વટાણાની બદલીમાં આ રીતે સિંગો ખોલી અને દાણાનો શાક કરી શકાય, બરાબર. શાક બહુ વ્યવસ્થિત બેઠો થાય છે અને આનો પાક આપણે વાવ્યા પછી 2-18 મહિને ચાલુ થાય. આપણે જે દેશી સો હોય, આપણે દેશી સો હોય છે ને વાર લાગે, પછી જે હાઇબ્રિડ બિયારણ રહ્યું એ 1.5 મહિને ચાલુ થઈ જાય, આપણે આને 1 મહિનો લેટ થાય, બરાબર. પણ ઉત્પાદન આનું એક ધારો રેગ્યુલર ચાલુ રહેશે, બરાબર. નથી થતું અને વરસાદ થાય ત્યારે વાવો એટલે પાણી હોય ક્યાં સુધી આવતા વર્ષ સુધી ચાલુ રહે, શિયાળામાં થોડોક ઉત્પાદન ઘટે છે, બાકી ઉનાળામાં કે ચોમાસામાં કાનું ઉત્પાદન બહુ સારું રહે, આખું વર્ષ સુધી આખું વર્ષ ચાલુ રહે, બંધ ન થાય, ઠંડીમાં થોડુંક ઓછું થાય, બરાબર. બાકી એમાં રેગ્યુલર ચાલુ રહે અને વાવવામાં બહુ વાંધો નહીં થતો, વધઘટ લગભગ ઓછા ઓછા 30 રૂપિયા થાય કિલોમાં, પછી તરી પછી નકર તો વધારે રહે, 35-40 એવું બધું હોય, આનો બજાર ભાવ એવો મળી રહે, એવો મળે. આનું અંતર જે છે એ કેવી રીતનું રાખવાનું હોય છે, તમે અંતર જે છે એનું કેવી રીતનું રાખો? અંતર તો આપણે ટપકમાં વાવેતર કરેલો છે, 1.5 ફૂટ
પટલ છે એટલે એક ને એક પટલ વાવેલો છે ત્રણ ફૂટે સાસ માં ત્રણ ફૂટે અને વખાડા હાથ ફૂટ ના છે અડધામાં નવ ફૂટ ના છે પણ બધામાં વખાડા અડી ગયેલા છે બરાબર એટલે કે બે સોળ વચ્ચે ત્રણ ફૂટ ના ગાળો અને બે હાર વચ્ચે જે છે હાથ અને નવ ફૂટ ના ગાળા એને વાવે અને વાસો ફૂટ હોય તો હાલ કરું અને વાવેતર ક્યારે કરવાનું એનો સમય યોગ્ય સમય કયો એટલે પાણી હોય તો હું સીવામાં ન ઉગે થોડીક વાર લાગે કદાચ બાકી વાવામાં તો ગમે ત્યારે વાવો તો હાલે પણ વરસાદ ચોમાસામાં વાવો તો સારું વરસાદ વરસાદ પહેલાં જો પાંચમા મહિનામાં વવાઈ જાય તો વધારે અનુભવ આવે એનું બિયારણ જે છે એ કેટલું જોતું છે એ આપણે એક અમારા મિત્રોને તમે ભલે પડી વાંધો ભાઈ બિયારણ તો આમાં વાવ્યા પછી જે છે એ ટૂંકમાં દોઢ બે થી અઢી મહિને આ શરૂ થાય હવે બીજું મારે એ પૂછવું છે કે આની અંદર પાયાના ખાતરો તરીકે જે છે એ તમે સુભાષ પાલેકર ખેતી પદ્ધતિ કરો છો તો આની અંદર પાયાના ખાતરો તમે કઈ આપો પાયામાં તો ગણજી અમૃત આપ્યું હતું અને પછી આપણે કુકડાનો સરક લેવા હતા એમ મોરી પાસેથી બાગાઈ લેતા અને એરડાનો ખોવા આપ્યો હતો બરાબર અને પછી તો આપણે ગણજી અમૃત છે બરાબર બધા આપીએ છીએ બરાબર ચીપડા બનાવી જીવામૃત જે છે જીવામૃત પાણીમાં મને ગાય ટપકમાં છડાવવાનું થાય છે નદી પડે છે એટલે એના લીધે એને ચોમાસા વધારે ઉપયોગ કરે સાલ વરસાદ હોય કે હોય ત્યારે આમ ખુલ્લું આપી દઈએ બરાબર ડોલ છે કે ગમે રીતે બરાબર બાકી ઉપરથી આપણે જે પ્રવાહી પાણી આશરું હોય ને એ ગાયને આપીએ છીએ જીવ મધનું બરાબર બાકી જે કમ્પોઝર છે પછી આ જીવ આપણે એ બધા બધા ફેક્ટરીયા છે એ મારા પરથી આપી છે જીવ મધ છે બરાબર હવે છે એ પણ આપો છો હા બીજું છે શું મારે એ પૂછવું છે કે આની અંદર રોગ જીવાત કેવા લાગે છે અને રોગ જીવાત માટે તમે કયા પગલા ભરો છો રોગ જીવાતમાં તો મોલો મસી આવે છે ક્યારેક સફેદ મસી પછી બીજું તમે એ જો આવે એ પણ એમાં તો વાંધો નથી આવતો આપણે શું છે કે લીંબુનું તેલ અને દસ પરણી અને એવો આપણે વારા પછી રાખ્યું સારું નથી પંદર દિવસે દસ દિવસે આઠ દિવસે એટલે બહુ ઝડપથી જરૂર પડે એવું નથી બરાબર એટલે કે ટૂંકમાં દેખાય તો સાટું થાય નકર 10-15 દિવસ હાલા કરું 10-15 દિવસ એક જ છંટકાવ જશે 10 પોણી અર્ક નું એનો મારું મારી ગયો 10 પોણી અર્ક અને એનો લીંબોળી નો પાન છે કે લીંબોળી બે બે વાટે અને આપણે એનો ત્રણ બનાવ્યો હોય ને એ રીતે તમે આવી દઈએ બરાબર જેસુભાઈ આ આનો ઉતારો જે છે એ કેવો આવે છે અને વિઘાદિત અંદાજે જે છે આ તમારી પાસે કેટલું છે અને આમાંથી કેટલું ઉત્પાદન તમે લ્યો છો અને કેટલા દિવસે આનો ઉતારો તમારે લેવાનો ઓલા એટલે કે ટૂંકમાં વીણી આવે છે વેણી એમાં 5-7 દિવસે આવે છે એમાં હું જેણે કોણી શીંગામાં ન આવે આપણે જે બીજી શીંગા આપણે જેની વેરાયટી થાય એમાં કોણી શીંગા આવે એક કાંતર લેવી પડે એક દિવસે એક દિવસે આમાં 4-5 દિવસે દાણા થાય તો જ હાલે કાચી શીંગામાં ન આવે દાણા વગેરે બરાબર 4-5 દિવસે લેવો પડે 4-5 દિવસે લેવું પડે હા વીઘે 5-6 મણ જેવું ઉત્પાદન આવે વીઘે 5-6 મણ જેવું ઉત્પાદન આ 2-2 વીઘા છે એટલે 10-15 મણ માં જે ઉતારો થાય એ એક વાર ઉતારે આવું થાય અને એ ઉતારો એક વરસ દી સુધી શરૂ ખાલી શિયાળામાં જે છે હાલ ઘટે તો ક્યારેક ઓછો થાય 10-12 મણ થાય ક્યારેક 7-8 મણ થઈ જાય એવરેજ જે છે એ આની અંદર જે બીજા પાકો જે વાવીએ દાખલા તરીકે રીંગણી છે મરચી છે ભીંડો છે તો એની સરખામણીમાં આ પાક તમને કેવો લાગે પાકમાં આપણે શું આંતર પાકમાં હતો ક્રોસમાં મરચી હતી પછી મરચી સાથે વાલ હતા એકસામાં વાલ હતા એકસામાં મરચી હતી અને એકસામાં સો વાવ્યો હતો બરોબર એટલે આંતર પાક બધો લેવાય છે અત્યારે ખાલી સો હાલ છે બરોબર છે એટલે કે ટૂંકમાં બીજા પાકો જે છે એની સરખામણીમાં આમ સરળ ખરો પાક હા ખર્ચા વગર થાય ને આમાં મને બહુ હતી એટેક આવે તો રોગ જોવા મોલો મચી આવશે નકર કાંઈ આવતું નહીં બરોબર અને ઉનાળામાં તો કાંઈ કોઈ એવો અત્યારે એવો કે દેખાતી નથી એવો ચોમાસામાં દેખાય બરાબર લીલી એવા છે ચોમાસામાં આવે છે બાકી શિયાળામાં છે ઉનાળામાં છે 8 મહિના તો કાંઈ પ્રશ્ન થતો નહીં બરાબર અને પછી હુકલ વેચવી હોય તો પણ વેચીએ કાંઈ ખરું હુકલ બીયા માર્કેટમાં મોટો બીયો પડે છે એટલે હુકલ બીયાને ભાવ નથી આવતો હુકલ નથી ભાવ હુકલ નથી આપણે લીલા દાણા સરસ હવે આ બિયારણ જે છે એ મેળવવું હોય તો ક્યાં મળે કેવી રીતનું જે છે એ મળી શકે તમારી પાસેથી મળી શકે ખરું આ બિયારણ તો આપણે વાવવા માટે અમરાપુરથી લઈ આવ્યા હતા અમરાપુર એક ખેડૂત આવતા હતા બરાબર એટલે એની પાસેથી બિયારણ આપણે લઈ આવ્યા હતા અત્યારે તમને આપણે આમાં સિંગો પાકતી હોય તો કોઈ નીકળે એમાંથી એમાં બિયારણ થઈ જાય ઘરનું સરસ જયસુખભાઈ તમે આ પ્રાકૃતિક ખેતી કરો છો તો હાલ જે છે જે આ વર્ષે જે બધા રાસાયણિક ખેતી જે કરે છે તો
એમને જે છે તમે હું સંદેશો દેવા માંગો છો, તમે હવે ખેડૂતોને હું કહેવા માંગો છો કે ભાઈ આ પ્રાકૃતિક ખેતીની અંદર તમારા વર્ષોનો અનુભવ છે અને તમે સફળ રીતે ખેતી કરો છો, તો બીજા ખેડૂતોને તમે શું કહો છો? પ્રાકૃતિક ખેતીમાં તો આપણે મનો કેમિકલ ખેતી કરતાં સારું છે, એનો કારણ શું છે, ક્યારેક ભરા મોત પાતળો થયું હોય તો આપણે કેમિકલ ખેતીમાં ખર્ચામાં ઘણો થતો થાય, અને આમાં આપણે બિયારણ તો ઘરનું હોય અને રીતે જોરા હોય એટલે દેશી ખાતર ઘરનું હોય, એમાં આપણે કન્ઝ્યુમર બનાવેલું હોય અને જીવામૃત ને એવું બધું ઘરનું હોય, બિયારણ ઘરનું હોય, તો આપણે દેશી બનાવેલું હોય, ખર્ચો ન થાય, દસ ઉત્પાદન ન હોય, ભરા મોત પાતળો થયું હોય તો આપણે બીજો કોઈ ખર્ચો થવાનો નથી. તમે કિસાન સફર જે છે એ કેટલા સમયથી જુઓ છો અને કિસાન સફર યુટ્યુબ ચેનલ થી તમને શું ફાયદો થયો એ અમારા મિત્રોને? કિસાન સફર માં તો આપણે 2-2.5 વર્ષથી એમાં જે વિડીયો આવતા હોય એ રીતે બધી વારાફરતી આપણે જોતા હોય, એમાં બધા ખેડૂતોની માહિતી હોય, બધા ખેડૂતો કયો કયો પાક વાવે છે એ પ્રમાણે આપણે બધા જોતા હોય, એમાં જે આપણે મને અનુકો આવે કે આપણે આ પાક શિયાળામાં થાય છે, આ સમસ્યામાં થાય છે, એ આપણે અનુકો રીતે બધે જેમ વાવવું હોય એ રીતે વાવીએ કે બધા ખેડૂતોની માહિતી દર વખતે એકબીજાને મળે એટલે બધાને લાભ થાય કે કયો પાક કયા ખેડૂતોને પછી અનુકૂળ આવે એ પ્રમાણે હા હોય રીતે વિચારી નક્કી કરી અને વાવીએ કે અને બધાને પૂરતી માહિતી દર વખતે મળે રહેશે, વીજળીમાંથી દર વખતે દર પાકને અલગ અલગ માહિતી હોય, સિંગની માહિતી છે, સિંગની માહિતી છે કે ગમે આપણે બાગાયત પાક હોય કે કોઈ શાકભાજી પાક હોય, એટલે એક પાકની ગમે એ આપણે પૂરતી માહિતી એમાંથી વીજળીમાંથી મળે, આપણે જે અનુકૂળ આવે એ રીતે વાવવાનું હોય. સરસ મજાની વાત એ મિત્રો, આપણને જયસુખભાઈએ સોળાના પાકની વાત કરી અને તમે પણ મિત્રો જે છે આવો વટાણા સોળ અથવા તો જેને મોટા સોળા જે કહીએ છીએ તો આનું વાવેતર કરી શકો છો અને લાંબા ગાળા સુધી જે છે એનું ઉત્પાદન તમે મેળવી શકો છો. જયસુખભાઈ, તમે મારા ખેડૂત મિત્રોને આ સરસ માહિતી સોળાના પાક વિશેની આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.